કારતક સુદ બીજના દિવસને ભાઈબીજ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળીનો તહેવાર વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી અને પછી દિવાળીના બીજે જ દિવસે હિન્દુ કેલેન્ડર મુજબ નૂતન વર્ષાભિનંદન આપવામાં આવે છે. અને આ નૂતન વર્ષના નવા વર્ષના બીજા દિવસે એટલે કે કારતક સુદ બીજ ભાઈબીજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ભાઈ બહેનના બે તહેવારો એટલે કે રક્ષાબંધન અને બીજો તહેવાર ભાઈબીજ. તો આજે આપણે ભાઈબીજનો તહેવાર ઉજવવા પાછળનો મહિમા જાણવાનો છે. તો અહીં આ વિડીયોમાં તમને યમરાજ અને તેમની બહેન સાથે ભાઈબીજ ઉજવવાનો પ્રસંગ જાણવા મળશે. અને તો ચાલો શરૂ કરીએ ભાઈબીજના ઇતિહાસ વિશે. પૌરાણિક કથા મુજબ ભગવાન સૂર્યનારાયણની પત્નીનું નામ સંધ્યા હતું અને તેઓ બે દંપતી અને બે સંતાન પ્રાપ્ત થયા, જેમાં એકનું નામ યમરાજ અને બીજી પુત્રીનું નામ હતું યમુના. સંધ્યા એ સૂર્યના તેજ પ્રકાશને સહન કરતી ન હતી, તેથી તેણે એક દિવસ પોતાની જ જેવી છાયાનું નિર્માણ કર્યું અને બંને પુત્ર પુત્રીને છાયાને હવાલે કરી દીધા અને ત્યાંથી ચાલ્યા ગયા. આમ છાયાને યમરાજ અને યમુના સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ યમુના પોતાના ભાઈ યમરાજને ખૂબ જ પ્રેમ કરતી અને ઘણો સ્નેહ રાખતી. આમ યમુના જ્યારે પણ યમરાજ પાસે જાય એટલે યમરાજને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપતી, પરંતુ યમરાજ પોતાના તણાવભર્યા કામ અને કામની વ્યસ્તતાને કારણે ક્યારેય પણ બહેન યમુના પાસે જઈ શકતા ન હતા. એક દિવસ યમરાજ થોડા નવરા થયા તો તેમણે વિચાર્યું કે ચાલોને યમુનાના ઘરે એક આંટો મારી આવું. આમ તો મને કોઈ સામેથી બોલાવતું નથી, પરંતુ બહેન યમુના જ માત્ર મને આમંત્રણ આપે છે, તો ચાલો બહેન યમુનાને ઘર. આમ કહી યમરાજ બહેન યમુનાના ઘરે જવા નીકળે છે. જે દિવસે યમરાજ બહેન યમુનાના ઘરે ગયા તે દિવસ હતો કારતક સુદ બીજ. યમુનાના ઘરે જતા સમયે યમરાજે નરક લોકમાંથી તમામ જીવોને મુક્ત કરી દીધા અને પહોંચ્યા યમુનાના ઘરે. જ્યારે યમુનાએ જોયું કે ભાઈ યમરાજ પોતાના ઘરે આવી રહ્યા છે અને તેમને જોઈને યમુના ખૂબ જ ખુશ થઈ જાય છે. પોતાના ભાઈનો આદરપૂર્વક સન્માન કર્યું, સ્વાગત કર્યું અને ભાઈ યમરાજના આગમનથી વિવિધ જાતના ભોજન બનાવ્યા અને યમરાજને ભોજન કરાવ્યું. યમરાજના કપાળ પર તિલક ચોખા લગાડી ખૂબ જ પ્રેમ સ્નેહ દર્શાવ્યો. આમ યમરાજની બહેનની આવી સાર સંભાળથી યમરાજ ખૂબ જ ખુશ થઈ ગયા. જ્યારે યમરાજ બહેનના ઘરેથી નીકળ્યા ત્યારે બહેનને કીધું કે જે વરદાન જોઈએ એ માંગ, પરંતુ યમુના કોઈ વરદાન માંગતી નથી. તેમ છતાં યમરાજ પરાણે જીત કરીને વરદાન માંગવાનું કહે છે. ત્યારે યમરાજના વારંવાર આગ્રહથી યમુના બોલી, હે ભાઈ, તમે વાસ્તવમાં જો મને કોઈ વરદાન આપવા માંગતા હોય તો મને વરદાન આપો કે તમે આજના દિવસે દર વર્ષે મારા ઘરે આવો અને ભોજન કરી જતા રહેજો. આવી રીતે દુનિયાના દરેક ભાઈ પોતાના બહેનના ઘરે આ દિવસે આવે અને બહેન દ્વારા તમામ ભાઈને તિલક કરી ભોજન જમાડી એવી મારી આપને પ્રાર્થના. યમરાજ બહેન યમુનાની પ્રાર્થનાને સ્વીકારે છે અને દર વર્ષે કારતક સુદ બીજ એટલે કે ભાઈબીજના દિવસે બહેન યમુનાના ઘરે જાય છે અને ભોજન કરી યમરાજ પરત ફરે છે. આ પરંપરા યમરાજ અને બહેન યમુના માટે જ નહીં, પરંતુ સમગ્ર પૃથ્વીવાસીઓ માટે પણ એક પરંપરા કાયમ માટે સ્થાયી થઈ ગઈ છે. તેથી દર વર્ષે બહેન પોતાના ભાઈને ભાઈબીજના દિવસે પોતાના ઘરે આમંત્રણ આપે છે, તિલક કરે છે અને ભોજન જમાડે છે. તો મિત્રો, આવી રીતે ભાઈ બહેનનો તહેવાર ભાઈબીજની ઉજવણી પહેલાંના સમયમાં થતી હતી, તે આજે પણ ભાઈબીજની પરંપરા ચાલુ રહેવા પામી છે. તો મિત્રો, આજના માટે આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.